મોરવા હડફની દાંતિયા વર્ગ પ્રાથમિક શાળામાં નિમણૂક થયેલ આચાર્યના વિવાદને લઈને સતત ત્રીજા દિવસે પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને વાલીઓને સમજાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ શાળાએ પહોંચ્યા હતા, પરંતુ વાલીઓ માન્યા નહોતા. પંચમહાલ જિલ્લાના મોરવા હડફની દાંતિયા વર્ગ પ્રાથમિક શાળામાં ચાલી રહેલા નિમણૂક થયેલ આચાર્યના વિવાદને લઈને સતત ત્રીજા દિવસે પણ વાલીઓમાં તેમજ બાળકોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો, જેને લઈને વાલીઓને સમજાવવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી, શહેરા ઇન્ચાર્જ, પ્રાંત અધિકારી પ્રજાપતિ તેમજ મોરવા હડફ મામલતદાર સહિતના લાગતા વળગતા અધિકારીઓ વાલીઓને સમજાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ વાલીઓ માન્યા ન હતા અને વાલીઓએ જણાવ્યું હતું કે ઇમરાન શેખને જ આચાર્ય તરીકે રાખવામાં આવે અને જો આવું કરવામાં નહીં આવે તો આ શાળામાં બાળકો અભ્યાસ કરવા માટે નહીં આવે. જોકે છેલ્લા ત્રણ દિવસથી નિમણૂક થયેલ આચાર્યના વિવાદને લઈને દાંતિયા પ્રાથમિક શાળા બાળકો વિનાની નજરે પડી હતી. વાલીઓને અમે અત્યારે મીટિંગ કરીને અત્રેના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય બેન શ્રી નિમિષાબેન, ડેપ્યુટી કલેક્ટર શ્રી અનિલ પ્રજાપતિ સાહેબ, હું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી તમામ અત્રે ઉપસ્થિત છીએ અને બાળકોને એ બાબત સમજાવવા પ્રયત્ન કરીએ છીએ કે બાળકોના હિતમાં તેઓને શાળાએ મોકલો, જે કોઈ રજૂઆત હશે પ્રોપર પ્રક્રિયા થઈને ઠરાવ સાથે આવશે, એટલે એ અંગે અમે પૂરેપૂરો પોઝિટિવ સોલ્યુશન આવે એનો પ્રયત્ન કરીશું. પણ શાળામાં બાળકો આવે, હવે આ બાળકો ના મોકલે તો અપર પ્રયત્ન શું રહેશે? બાળકો શાળામાં આવે એ માટેના જ અમે પૂરેપૂરા પ્રયત્ન કરીશું. વાલી સંપર્ક તો અમે પરમ દિવસથી ચાલુ રાખ્યો છે. વાલીઓને એવું કેવું છે કે અમે સટી કઢાવી લઈશું. બાળકોના હિતમાં વાલીઓ વિચારે એ બાબતનો મને વિશ્વાસ છે અને અમને વિશ્વાસ છે કે અમે લોકો વાલીઓને બાળકોના હિતમાં સમજાવી શકીશું. ઇકબાલ શેખ, કેટી ન્યૂઝ, ગુજરાતી, પંચમહાલ. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો KTV ન્યૂઝ ગુજરાત.